જે શ્રી કૃષ્ણ વાલા બાળકો આજે આપણે કયો વિષય ભણીશું ગુજરાતી તો બાળકો આગળના વિડીયોમાં આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એકસો એકતાલીસ સુધી પૂર્ણ કરી દીધું હતું આજે આપણે પેજ નંબર એકસો ને બેતાલીસ થી શરૂઆત કરીશું ઓકે બાળકો તો જુઓ બાળકો અહીંયા બતાવ્યું છે કે ચિત્ર જોઈને કહો અને લખો તો જુઓ અહીં આપણને છ ચિત્રો બતાવ્યા છે બરાબર જુઓ બાળકો અહીંયા જે બીજા નંબરનું ચિત્ર બતાવ્યું છે તેનું આપણને ઉદાહરણ બતાવ્યું છે નીચે લખેલું છે જુઓ હું હાથ ધો છું બરાબર તો આ રીતે આપણે ચિત્ર જોઈને વાક્ય લખવાના છે ઓકે બાળકો તો પેલું ચિત્ર છે એક નંબર તે ચિત્ર જુઓ આપણે શું લખીશું આ ચિત્ર જોઈને કે હું કચરો છું બરાબર ત્યાર પછી નંબર ચાર હું પક્ષીઓને ચણ નાખું છું નંબર પાંચ હું મહેમાનોને પાણી પાઉં છું ત્યાર પછી નંબર છ હું મારું દફતર જાતે ભરું છું આ રીતે વાક્ય લખીશું ઓકે તેની સામે લખો હું કચરો વાળું છું બરાબર ત્યાર પછી બીજા નંબરમાં તો આપેલું જ છે બરાબર ત્યાર પછી નંબર ત્રણ હું વાસણ સાફ કરું છું ચોથું હું પક્ષીઓને ચણ નાખું છું પાંચમું હું મહેમાનોને પાણી પાઉં છું છઠ્ઠું હું મારું દફતર જાતે ભરું છું ત્યાર પછી જુઓ બાળકો અહિયાં નીચે આપણને ચિત્રમાં બતાવેલ દરેક કામમાં એક એક ક્રિયા ઉમેરીને કહો તેવું કહેવામાં આવ્યું છે બરાબર ઉદાહરણ આપ્યું છે કે હું મહેમાનોને પાણી પાઉં છું પછી ગ્લાસ પાછા લઈ જાઉં છું બરાબર તો પાંચમો જે ક્રમ છે તેમાં આપણે લખ્યું છે કે હું મહેમાનોને પાણી પાઉં છું બરાબર તો એક ક્રિયા ઉમેરી છે એમાં તે કઈ ક્રિયા છે કે પછી ગ્લાસ પાછા લઈ જાઉં છું બરાબર તો આ જે બીજી જે પાંચ ક્રિયા છે બાળકો તેમાં આપણે એક ક્રિયા ઉમેરીને ફક્ત કહેવાનું છે બરાબર તો પેલું છે કે હું કચરો વાળું છું નેપકીન વડે લૂછું છું ત્યાર પછી ત્રીજું હું વાસણ સાફ કરું છું પછી વાસણને યોગ્ય જગ્યાએ ગોઠવું છું ચોથું હું પક્ષીઓને ચણ નાખું છું પછી સફાઈ કરું છું પાંચમું હું મહેમાનોને પાણી પાઉં છું એ તો આપણને ઉદાહરણ આપ્યું જ છે બરાબર ત્યાર પછી છઠ્ઠું હું મારું દફતર જાતે ભરું છું પછી સ્કૂલે જાઉં છું ત્યાર પછી રમત રમીએ વિવિધ કામ દર્શાવતી દસ ચીઠીઓ બનાવી લાવો પછી નીચેની રમત રમાડો તો બાળકો વિવિધ કામ દર્શાવી એટલે કે એક ઉદાહરણ આપણને આપેલું છે જુઓ હાથ ધોયા બરાબર આ રીતે મોઢું ધોયું ત્યાર પછી દફતર ભર્યું બુટ મોજા પહેર્યા સફાઈ કરી હોમવર્ક કર્યું તો આવા ઘણા કામ છે એ તમારે ચિઠ્ઠીમાં લખવાના છે બરાબર અને ત્યાર પછી તમારે આ રમત છે એ તમારે તમારા મિત્ર સાથે રમવાની છે બરાબર અને આ રમત રમતા રમતા તમારા જે મિત્રના નામ છે એ તમારે અહીંયા વિદ્યાર્થીનું નામ લખેલું છે ત્યાં તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે અને જે ચિઠ્ઠી ઉપાડી હોય બરાબર અને જે કામ કર્યું તે કામનું નામ અહીંયા લખવાનું છે ઓકે બાળકો અને સાથે સાથે ચિઠ્ઠીમાં જે કામ નીકળ્યું હોય બરાબર એનો તમારે અભિનય પણ કરવાનો છે કે બાળકો ત્યાર પછી વાંચો અને ઘરમાં તમને કોણ કોણ આવું કહે તે લખો તો બાળકો અહીંયા તમને શું શું કહે અને કોણ કોણ કહે તેવું લખેલું બતાવ્યું છે બરાબર તો વાંચવા બેસો રમવા જાઓ ટીવી બંધ કર કર્યું ત્યાર પછી જલ્દી ઊઠ ચૂપ રહે અવાજ ન કર જે ગમે તે કર ના બેસો આવું છે એ તમને ઘરમાં અવારનવાર શબ્દો આવા સાંભળવા મળતા હશે બરાબર બાળકો તો આવું તમને કોણ કહે છે બરાબર તેનું નામ તમારે અહીંયા સામે લખવાનું છે ધારો કે પેલું છે પપ્પા લખવાનું બરાબર મમ્મી પપ્પા બંને કહેતા હોય તો મમ્મી પપ્પા બંને લખવાનું રમવા જાઓ એવું કોણ કહે મમ્મી તો અહીંયા મમ્મી લખવાનું બરાબર ટીવી બંધ કર એવું જે કહેતા હોય તેનું નામ લખવાનું દાદા કેતા હોય દાદી કેતા હોય બરાબર ત્યાર પછી અહીંયા નીચે મમ્મી લખેલું આપ્યું છે તો તમને વધારાનું જે કામ મમ્મી કેતા હોય એ તમારે અહીંયા સામે લખવાનું બરાબર કે ઉપર જે ન આવ્યું હોય એ તમારે અહીંયા સામે લખવાનું બરાબર પછી પપ્પા જે કહે છે તે અહીંયા લખવાનું શિક્ષક અને આચાર્ય તે શું કહેતા હોય તમને રોજ હોમવર્ક કરવું અથવા તો વાતો ન કરવી એવું તમને કહેતા હોય બરાબર ભણવામાં ધ્યાન આપવું તો એ તમારે અહિયાં લખવાનું છે બરાબર આ તમારે મમ્મી પપ્પા કે શિક્ષક કોઈ પણ નું નામ અહીંયા લખીને જે સામે કહેતા હોય તે અહીંયા બે ખાનામાં લખવાનું છે બરાબર તો આ પેસ છે તમારે આજના હોમવર્કમાં તમારી જાતે પૂર્ણ કરવાનું છે ઓકે ત્યાર પછી છે

પહોંચી દવાખાને ડોક્ટર કહે દાળ ખૂબ ખા છોટી કહે હા સાહેબ હા તો બાળકો આ ગીત છે એ ખૂબ સરસ છે સાંભળવાની તમને પણ મજા આવી હશે સાચું ને બાળકો આ છોટી છે એ ક્યારે મોટી થતી જ નથી શા માટે કારણ કે એ ફક્ત રોટી જ ખાય છે એટલા માટે એ મોટી થતી નથી તો તે ડોક્ટર પાસે જાય છે હવે ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર શું કહે છે કે દાળ ખૂબ ખા તો બાળકો તમારે પણ જો ઝડપથી મોટું થવું હોય બરાબર છોટી જેવું ના રહેવું હોય તો તમારે પણ રોટલી ખાવાની દાળ ખાવાની શાક ખાવાનું બરાબર તો તમારે પણ આ બધી વસ્તુ ખાવી પડે સાચું ને બાળકો ત્યાર પછી વાતચીત તેમાં પ્રશ્ન આપ્યા છે પેલું છે કે છોટીને સાયકલ ક્યારે આવડશે કે જ્યારે ત્યારે સાયકલ આવડશે ત્યાર પછી બીજું છોટી જલ્દી મોટું થવું હોય તો તેને શું કરવું પડે દાળ ખાવી પડે પછી ત્રીજું ડોક્ટરે છોટીને શીખ સલાહ આપી ડોક્ટરે છોટીને દાળ ખાવાની સલાહ આપી ડોક્ટરે છોટીને આ સલાહ શા માટે આપી હશે કારણ કે છોટી ફક્ત રોટલી જ ખાતી હશે શાક દાળ નહી ખાતી હોય એટલા માટે બરાબર ત્યાર પછી છે લખો તો બાળકો અહીં આપણને રોજ ખવાય તેવી વસ્તુના નામ લખવાના ક્યારેક ખવાય તેવી વસ્તુના નામ લખવાના અને ક્યારેક ન ખવાય તેવી વસ્તુના નામ લખવા માટે બોક્સ આપેલા છે બરાબર તો બાળકો રોજ ખવાય એવી વસ્તુ કઈ કઈ એક ઉદાહરણ આપણને આપેલ જ છે શાક બરાબર ત્યાર પછી આપણે રોજિંદા જીવનમાં એટલે કે રોજ ખાતા હોય એવી વસ્તુઓ કઈ કઈ તમે રોજ કઈ કઈ વસ્તુઓ ખાવ છો બાળકો શાક રોટલી દાળ ભાત બરાબર પાપડ ભાખરી રોટલા આ બધી વસ્તુઓ આપણે રોજ ખાઈએ છીએ બરાબર તો આપણે અહીંયા રોજ ખવાય તેની નીચે લખીશું રોટલી રોટલા ત્યાર પછી ભાત દાળ ભાખરી અને પાપડ આ બધી વસ્તુઓ રોજ ખવાય છે ત્યાર પછી ક્યારેક ખવાય એવી વસ્તુઓ કઈ તો એક ઉદાહરણ છે થેપલા બરાબર તો આપણે ક્યારેક ક્યારેક પરોઠા તો આ બધી વસ્તુઓ છે બાળકો એ આપણે ક્યારેક ક્યારેક ખાઈએ છીએ બરાબર અને ક્યારેક ક્યારેક ખવાય આવી વસ્તુઓ છે એ રોજ ખવાય પણ નહીં ઈડલી ઢોસા એ રોજ ખાઈએ તો આપણને શરીર માટે પણ નુકસાન કરે છે બરાબર એટલે આવી વસ્તુઓ ક્યારેક જ ખાવી જોઈએ બરાબર બાળકો ત્યાર પછી ક્યારે ન ખવાય એવી વસ્તુઓ કઈ કઈ તો આપણને અહીંયા ત્રણ ઉદાહરણ આપેલા છે મગફળીના ફોતરા સીતાફળના બીજ લખોટી આવી વસ્તુ તો ક્યારેય પણ ન ખવાય બરાબર આ ઉપરાંત એવી કેટલી વસ્તુઓ છે કે આપણે ક્યારેય ન ખાઈએ સફરજનના બીજ ત્યાર પછી વાસી ખોરાક તો બાળકો વાસી ખોરાક તો તમારે ક્યારે પણ ન ખાવો જોઈએ દડો આટલી વસ્તુઓ છે એ ક્યારેય ન ખવાય બરાબર આ ઉપરાંત પણ એવી ઘણી વસ્તુઓ છે કે જે આપણે ક્યારે નથી ખાતા બરાબર ત્યાર પછી તમને તમારા મમ્મી પપ્પા શું શું ખાવાની ના પાડે છે તો બાળકો તમારા મમ્મી પપ્પા ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે ખાવાની ના પાડતા હશે બરાબર જેમ કે ખુલ્લો ખોરાક હોય એ નહીં ખાવાનો વાસી ખોરાક નહીં ખાવાનો બરાબર ખરાબ વસ્તુ નહીં ખાવાની આવી કેટલી વસ્તુઓ છે કે જે ખાવાની છે તે ના પાડતા હોય છે બરાબર તો એ તમને જે જે વસ્તુ ખાવાની ના પાડે છે એ તમારે અહીંયા લખવાનું છે એ તમારે લખવાનું છે ત્યાર પછી ના ના હાથ ધોઈ લે એવું તમને બધા ક્યારે ક્યારે કહે છે આવું બાળકો તમે અવારનવાર તમારા ઘરમાં આવા શબ્દો તમારા મમ્મી પપ્પા દાદા દાદી કે મોટા ભાઈ બહેન હોય તેની પાસેથી તમે સાંભળતા હશો કે ના ડીશ ના ડીશ બેટા પહેલા હાથ ધોઈ લે બરાબર

ત્યાર પછી વાંચો અને અભિનય સાથે રજૂ કરો તો બાળકો હું અહીંયા વાંચું છું તમારે બધાએ સાંભળવાનું છે અને તમારે સાથે અભિનય પણ કરવાનું છે બરાબર જલેબીની લારી એક સંવાદ આપ્યો છે આપણને બરાબર તેમાં એક મોટું છે મોટું કહે આ હા હા જલેબીની લારી આવી છોટું કહે અરે પણ આ જલેબી તો ખુલ્લી છે મોટું શું કહે છે ખુલ્લી હોય તો જ આપણને દેખાય ને છોટું કહે આપણને દેખાય ને માખી નહી દેખાય બધી માખીઓ બળબળે છે મોટું કહે છી છી તો જલેબી ખવાય જ નહીં છોટું કહે જલેબી તો ખવાય પણ આવી ખુલ્લી જલેબી ન ખવાય મોટું કહે હા હો હવે હું લારી રેકડી કે દુકાનમાં ખુલ્લું રાખેલી કઈ પણ નહીં ખાવ મોટું છે એ શું કહે છે કે હવેથી હું લારી રેકડી કે દુકાનમાં ખુલ્લું રાખેલી કઈ પણ વસ્તુ નહીં ખાવ તો બાળકો તમારે પણ છોટું મોટું ની જેમ દુકાનમાં ખુલ્લી રાખેલી કઈ પણ વસ્તુઓ ખાવી જોઈએ નહીં બરાબર ત્યાર પછી જલ્દી જલ્દી ટીની કહે જલ્દી ખા મીની કહે રોટલી રોટલીના ડોચા ન મરાય મિની કહે તો ભાત ગળી જાવ ટીની કહે ના ના એમ ખોરાક ચાવ્યા વગર ગળી ન જવાય મિની કહે તો શું કરું ટીની કહે વાતો ન કર અને ચાવી ચાવીને ખા તો બાળકો તમારે પણ ખાવો જોઈએ જો આપણે ખોરાક ચાવીને ખાઈએ તો ખોરાક બરાબર પચી જાય છે નહી તો શું થાય બાળકો પેટમાં દુખે છે સાચું ને તો તમારે પણ ખોરાકને ચાવી ચાવીને જ જમવાનું છે બરાબર આ ઉપરાંત આપણે આગળ વાત કરી તે પ્રમાણે ખુલ્લો ખોરાક નહીં ખાવાનો વાસી ખોરાક નહીં ખાવાનો આ બધી ટેવો છે એ તમારે તમારા જીવનમાં વિકસાવવાની છે ઓકે થેન્ક યુ બાળકો